નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ ની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રક્રમ, ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે. જુઓ, પહેલો પ્રશ્ન આ રીતનો છે કે રામ અને શ્યામ, આ રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5:7, એટલે કે 5:7 ના પ્રમાણમાં, એટલે કે ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. પછી આગળ રામને ભાગે જુઓ 2500 રૂપિયા, એટલે કે 2500 રૂપિયા આવે. તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે? એટલે આ રીતનો પહેલો સવાલ છે અને વિકલ્પો આ રીતના આપેલા છે. એ 2700 રૂપિયા, એટલે કે 2700 રૂપિયા. બી 3000 રૂપિયા. સી 3500 રૂપિયા, એટલે કે 3500 રૂપિયા. અને લાસ્ટ ડી 7000 રૂપિયા. 7000 રૂપિયા, એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ આ દાખલાની અંદર શું કરવા પડશે? તો જુઓ, સૌપ્રથમ આ પહેલા દાખલાની અંદર જુઓ, અહીંયા આ રામ અને શ્યામને ભાગે જુઓ ફરીથી એકવાર આ દાખલાની અંદર સૌપ્રથમ જુઓ, આ રામ અને શ્યામને ભાગે જુઓ ચલની અંદર, એટલે કે વેરિયેબલની અંદર જુઓ કેટલી રકમ આવશે તે ધારી લેવી પડશે, એટલે કે સપોઝ કરી લેવી પડશે. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ અહીંયા આ દાખલાની અંદર આ રામ અને શ્યામને ચલની અંદર, એટલે કે વેરિયેબલની અંદર જુઓ, ચલની અંદર એટલે કે વેરિયેબલની અંદર જુઓ કેટલી રકમ આવશે તેને ધારી લેવી પડે, એટલે સપોઝ કરી લેવી પડે. એટલે હવે આગળ જુઓ, આ રકમ ધારાશે કઈ રીતે? મતલબ સપોઝ કઈ રીતે થશે? જુઓ હવે આગળ, આ રકમ ધારાશે કઈ રીતે, મતલબ સપોઝ કઈ રીતે થશે? તો જુઓ, તેના માટે જુઓ અહીંયા આપણને જુઓ આ રામ અને શ્યામ વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર, એટલે કે રેશિયો આપી દીધેલો છે આપણને. જુઓ આ રામ અને શ્યામ વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર, એટલે કે રેશિયો આપી દીધેલો છે. અને તે કેટલો છે? તો જુઓ, તે 5:7 છે. 5:7 છે. એટલે હવે આગળ આ રકમને ધારવી હોય, એક સપોઝ કરવી હોય તો શું કરવા પડે? તો જુઓ, તેના માટે આ બંને પદને, એટલે કે આ બંને સંખ્યાને એક્સ વડે ગુણવું પડે, એટલે કે ચલ વડે ગુણવું પડે. જુઓ આ રામને ભાગે, જુઓ આગળ હવે આ રામને ભાગે કેટલી રકમ આવશે? તો જુઓ, આ રામને ભાગે ચલ એક્સની અંદર જુઓ આ 5x રૂપિયા આવશે. 5x રૂપિયા આવશે. ફરીથી એકવાર જુઓ, હવે આગળ જુઓ, આ રામને ભાગે જુઓ ચલ એક્સની અંદર જુઓ કેટલી રકમ આવશે? તો જુઓ, રામને ભાગે
ચલ x ની અંદર જુઓ 5x રૂપિયા આવશે 5x રૂપિયા આવશે 5x રૂપિયા આવશે મતલબ જુઓ અહીંયા 5 ને x વડે ગુણવાનું છે 5 ને x વડે ગુણવાનું છે એટલે શું થાય તો જુઓ એટલે 5 ગુણ્યા x થાય એટલે 5x થાય એટલે 5x થાય મતલબ રામને ભાગે જુઓ ચલ x ની અંદર 5x રૂપિયા આવશે અમને અમને એમ જુઓ આ શ્યામને ભાગે જુઓ આ ચલ x ની અંદર જુઓ કેટલી રકમ આવશે તો જુઓ આ શ્યામને ભાગે ચલ x ની અંદર જુઓ આ 7x રૂપિયા આવશે 7x રૂપિયા આવશે મતલબ આ 7 ને જુઓ ચલ x વડે ગુણવા પડે એટલે શું આવે તો એટલે 7 ગુણ્યા x આવે 7 ગુણ્યા x આવે એટલે 7x આવે મતલબ ટૂંકમાં શોર્ટમાં જુઓ શ્યામને ભાગે ચલ x ની અંદર 7x રૂપિયા આવશે 7x રૂપિયા આવશે એટલે આ રીતનું સૌપ્રથમ જુઓ કેટલી કેટલી રકમ આવશે તેને ધારી લેવાનું છે હવે આગળ જુઓ આ આ રામને ભાગે હવે આગળ જુઓ આ રામને ભાગે ચલ x ની અંદર જુઓ કેટલી રકમ આવશે તો જુઓ આ રામને ભાગે ચલ x ની અંદર 5x રૂપિયા આવે છે 5x રૂપિયા આવે છે જ્યારે જુઓ આ રામને જ્યારે રામને જુઓ વાસ્તવમાં એટલે કે એક્ચ્યુઅલમાં જુઓ આ 2500 રૂપિયા આવે છે એટલે કે 2500 રૂપિયા આવે છે જુઓ ફરી હવે આગળ તમે શું કરી શકો તો હવે આગળ તમે આ 5x અને 2500 ને સરખાવી શકો મતલબ તમે આ 5x અને 2500 ને કમ્પેર કરી શકો મતલબ કે તમે આ 5x બરાબર 5x બરાબર આ 2500 લખી શકો તમે આ જો આ 5x બરાબર આ 2500 લખી શકો એટલે હવે આગળ તમે શું કરી શકો તો હવે આગળ તમે આ x ની કિંમત એટલે x ની વેલ્યુ શોધી શકો તો જો આ x ની કિંમત કઈ રીતે મળશે તો જો સૌપ્રથમ અહીંયા જો આ 5 5 કેટલા થશે 25 થશે સૌપ્રથમ જો આ આ 5 5 કેટલા થશે તો 5 5 25 થશે એટલે હવે આગળ માટે એટલે કે ધેરફોર આ x બરાબર શું થશે આ x બરાબર શું થશે તો જો આ x બરાબર આ 5 ના 5 પછી આ બે શૂન્ય અહીંયા પાછળી એ સ્થિતિ લાગી જશે ફરીથી એકવાર આ 5 ના 5 પછી આ બે શૂન્ય અહીંયા પાછળી લાગી જશે મતલબ x ની કિંમત એટલે કે વેલ્યુ 500 થશે 500 થશે એટલે હવે આગળ જુઓ આપણે આ દાખલામાં શોધવાનો શું છે તો જો આ દાખલાની અંદર આપણે જો શ્યામને ભાગે કેટલી રકમ આવે તે શોધવાની છે જો આ શ્યામને ભાગે કેટલી રકમ આવે તે શોધવાની છે તો જો આ શ્યામને ભાગે જો ચલ x ની અંદર કેટલી રકમ આવે છે તો જો આ શ્યામને જો ચલ x ની અંદર 7x રૂપિયા આવે છે 7x રૂપિયા આવે છે એટલે હવે આગળ શું કરવા પડે તો હવે આગળ આ x ની કિંમત અહીંયા મૂકવી પડે મતલબ આ 500 અહીંયા x ની જગ્યાએ મૂકવા પડે મતલબ અહીંયા 500 અને 7 નો ગુણાકાર થશે એટલે આ એક્ઝેક્ટલી આ રીતે થશે સૌપ્રથમ આ 7x ના 7x પછી આગળ બરાબર ઇક્વલ શું લખાશે તો જો આગળ બરાબર ઇક્વલ આ 7 ના 7 પછી x તો x બરાબર કેટલા આવે છે તો જો આ x બરાબર 500 આવે છે 500 આવે છે એટલે આ એટલે જો આ x ની જગ્યાએ 500 લખાશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જો આગળ આ 500 અને 7 નો ગુણાકાર કરવા
पड़े आ 500 અને 7 નો ગુણાકાર કરવા પડે તો જો તેમાં સૌપ્રથમ આ 7 અને 5 નો ગુણાકાર કેટલો થાય તો જો 7 અને 5 નો ગુણાકાર 7 5 35 થશે 7 5 35 થશે પછી આ બે શૂન્ય અહીંયા પાછળની સ્થિતિસ લાગી જશે પછી આ રૂપિયાનું રૂપિયા પણ સ્થિતિસ લાગી જશે રૂપિયાનું જો આ રૂપિયાનું રૂપિયા પણ સ્થિતિસ લાગી જશે મતલબ જો શ્યામને ભાગે કેટલી રકમ આવશે જો શ્યામને ભાગે 3500 રૂપિયા આવશે 3500 રૂપિયા આવશે એટલે 3500 તમારો સાચો જવાબ થશે એટલે હવે આગળ તમે ઓપ્શન્સ જોશો એટલે કે વિકલ્પ જોશો તો એ આના આ ઓપ્શન સીમા એટલે વિકલ્પ સીમા શું આપેલું છે તો જો આ વિકલ્પ સીમા એટલે કે ઓપ્શન સીમા જો આ 3500 એટલે કે 3500 આપેલા છે મતલબ આ પહેલા સવાલનો સાચો જવાબ વિકલ્પ સી જો 3500 રૂપિયા એટલે કે 3500 રૂપિયા થશે એટલે પહેલા સવાલને આ રીતે સમજવાનો છે હવે હવે આગળ જો બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે અમુક રકમ 3/4/7 એટલે કે 3:4:7 ના ગુણોત્તરમાં એક રેશિયોમાં વહેંચતા બીજા નંબરના વ્યક્તિને 12 રૂપિયા મળે છે તો કુલ રકમ કેટલી થાય એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે એ 21 રૂપિયા બી 32 રૂપિયા સી 9 રૂપિયા અને ડી 42 રૂપિયા એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે હવે આગળ જો આ બીજા દાખલાની અંદર જો સૌપ્રથમ શું કરવા પડશે તો જો સૌપ્રથમ અહીંયા જો આ ત્રણ વ્યક્તિઓની મતલબ આ ત્રણેય વ્યક્તિઓને ચલની અંદર એટલે કે વેરિયેબલની અંદર જો કેટલી રકમ મળે તેને ધારી લેવી પડે એટલે સપોઝ કરી લેવી પડે જો ફરીથી એકવાર સૌપ્રથમ આમાં શું કરવા પડશે તો જો આમાં પણ જો સૌપ્રથમ આ ત્રણેય વ્યક્તિઓને જો ચલની અંદર એટલે કે વેરિયેબલની અંદર કેટલી રકમ મળે તેને ધારી લેવી પડે એટલે સપોઝ કરી લેવી પડે તો આ રકમ ધારવી હોય એટલે સપોઝ કરવી હોય તો શું કરવા પડે તો જો તેના માટે જો અહીંયા આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે રકમની વહેંચનો ગુણોત્તર આપી દીધેલો છે જો તેના માટે જો અહીંયા આપણને આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે જો રકમની વહેંચણીનો ગુણોત્તર એક રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો તે આ 3/4/7 છે એટલે જો આ રકમ ધારવી હોય તો શું કરવા પડે તો તેના માટે જો આ ત્રણેય પદોને એટલે કે આ ત્રણેય સંખ્યાઓને ચલ x વડે ગુણવું પડે આ ત્રણેય સંખ્યાઓને ચલ x વડે ગુણવું પડે એટલે હવે આગળ જો આ પહેલી વ્યક્તિને ચલ x ની અંદર કેટલી રકમ મળશે તો જો આ પહેલી વ્યક્તિને ચલ x ની અંદર જો આ 3x રૂપિયા મળશે આ પહેલી વ્યક્તિને 3x રૂપિયા મળશે પછી આગળ આ બીજી વ્યક્તિને ચલ x ની અંદર કેટલી રકમ મળશે તો આ બીજી વ્યક્તિને ચલ x ની અંદર જો આ 4x રૂપિયા મળશે અને જો લાસ્ટમાં એ જ પ્રમાણે જો આ ત્રીજી વ્યક્તિને ચલ x ની અંદર કેટલી રકમ મળશે તો આ ત્રીજી વ્યક્તિને ચલ x ની અંદર જો આ 7x જો આ 7x 7x
x rupiah mersi. 7x rupiah mersi. Jadi arite jiwa rakam ne sopratam. Rakam ne jiwa sopratam arite. Chal ma, jadi variable ma, dhari lewani hoise. Jadi arite samajvanu chhe. Hove, agar jiwa, hove, agar jiwa a. Biji vyakti ne jiwa a. Biji vyakti ne jiwa a. Biji vyakti ne jiwa चाल x ની અંદર એટલે કે વેરીએબલ x ની અંદર કેટલી રકમ મળે છે તો જો આ બીજી વ્યક્તિ ને એટલે કે બીજા નંબર ના વ્યક્તિ ને જો ચાલ x ની અંદર 4x રૂપિયા મળે છે x ની અંદર 4x રૂપિયા મળે છે 4x રૂપિયા મળે છે જ્યારે 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 આ બીજી વ્યક્તિ ને જ્યારે આ બીજી વ્યક્તિ ને જો વાસ્તવમાં એટલે કે એક્ચ્યુઅલમાં વાસ્તવમાં એટલે એક્ચ્યુઅલમાં કેટલી રકમ મળે છે તો જો આ બીજા નંબરના જો વ્યક્તિને વાસ્તવમાં એટલે કે એક્ચ્યુઅલમાં આ 12 રૂપિયા મળે છે એટલે કે 12 રૂપિયા મળે છે 12 રૂપિયા મળે છે એટલે હવે આગળ તમે શું કરી શકો તો હવે આગળ તમે આ 4x અને 12 ને સરખાવી શકો મતલબ કે તમે આ 4x અને 12 ને कंपेयर करी सको मतलब के तुम आ आ 4x बराबर आ 12 लिखी सको तुम आ 4x बराबर आ 12 लिखी सको એટલે હવે આગળ આ સમીકરણ પર તમે આ x ની કિંમત શોધી શકો મતલબ આ x ની વેલ્યુ શોધી શકો એટલે હવે આગળ શું થશે તો જો હવે આગળ આ 4 તારી 12 થશે આ 4 તારી 12 થશે માટે માટે આ x બરાબર શું થશે તો જો આ x બરાબર 3 થશે x બરાબર 3 થશે મતલબ x ની કિંમત એટલે કે વેલ્યુ 3 એટલે કે 3 થશે એટલે હવે હવે આગળ તમને તમને આ પહેલી વ્યક્તિ ને પહેલી વ્યક્તિ ને કેટલા રૂપિયા મળશે તે શોધી શકો અને તેના માટે શું કરવા પડશે તો જો તેના માટે આ x ની કિંમત અહીંયા મૂકવી પડે મતલબ આ 3 ને અહીંયા મૂકવા પડે મતલબ આ 3 નો ગુણાકાર આ 3 સાથે થશે એટલે 3 ગુણ્યા 3 શું થાય તો જો 3 તારી 9 થશે 3 તારી 9 થશે પછી આ રૂપિયાનો રૂપિયા મતલબ મતલબ જો આ પહેલી વ્યક્તિને 9 રૂપિયા મળશે 9 રૂપિયા મળશે પછી હવે આગળ જો આ બીજી વ્યક્તિને જો કેટલા રૂપિયા મળે છે તો જો આ બીજી વ્યક્તિને જો આ 12 રૂપિયા મળે છે 12 રૂપિયા મળે છે જે રકમમાં ઓલરેડી આપી દીધેલું છે પણ હવે જો અહીંયા તમે આ x ની કિંમત મૂકીને પણ શોધી શકો પણ તમે આ x ની કિંમત અહીંયા મૂકો તો પણ તમે આ 12 લાવી શકો કઈ રીતે જો x બરાબર 3 છે એટલે અહીંયા x બરાબર શું મૂકવા પડે તો અહીંયા x બરાબર આ 3 અહીંયા મૂકવા પડે મતલબ આ 4 અને 3 નો ગુણાકાર કરવા પડે આ 4 અને 3 નો ગુણાકાર કરવા પડે એટલે ગુણાકાર કેટલો થાય તો ગુણાકાર આ 4 તારી 12 થાય 4 તારી 12 થાય પછી આ રૂપિયાનો રૂપિયા મતલબ બીજી વ્યક્તિને 12 રૂપિયા મળશે જે રકમમાં ઓલરેડી આપી જ દીધેલું છે એટલે અહીંયા શોધવાનું રહેતું નથી એટલે આ રીતે સમજવાનું છે તે જ પ્રમાણે તમે આ ત્રીજી વ્યક્તિને કેટલા રૂપિયા મળે તે પણ તમે શોધી શકો તો જો તેના માટે પણ અહીંયા x ની કિંમત મૂકવી પડે એટલે કે આ 3 x ની જગ્યાએ મૂકવા પડે બીજા શબ્દોમાં કહીએ તો આ 7 અને 3 નો ગુણાકાર કરવા પડે આ 7 અને 3 નો ગુણાકાર કરવા પડે તો ગુણાકાર કેટલો થશે તો જો ગુણાકાર 7 તારી 21 થશે 7 તારી 21 થશે પછી આ રૂપિયાનું રૂપિયા એસ પાછળી લાગી જશે મતલબ ત્રીજી વ્યક્તિને 21 રૂપિયા મળશે ત્રીજી વ્યક્તિને 21 રૂપિયા મળશે હવે આગળ જુઓ આ બીજ
બીજા દાખલાની અંદર આપણે શોધવાનું શું છે? તો જો આ બીજા દાખલાની અંદર આપણે જો કુલ રકમ કેટલી થાય તે શોધવાની છે. આ કુલ રકમ કેટલી થાય તે શોધવાની છે. મતલબ અહીંયા આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. આ ત્રણેય રકમનો સરવાળો કરવાનો છે. તો આ સરવાળો કેટલો થશે? આ સરવાળો કેટલો થશે? તો જો સૌપ્રથમ આ 12 ને 9 કેટલા થશે? આ 12 ને 9 કેટલા થશે? તો 12 ને 9 21 થશે. પછી આ 21 માં આપણે આ 21 ઉમેરીએ, આ 21 માં આ 21 ઉમેરીએ તો કેટલા થાય? ટોટલ કેટલા થાય? જો ટોટલ 21 દુ 42 થશે. એટલે કે 42 થશે. 42 થશે. પછી આ જે રૂપિયા પાછળ લાગેલું છે તે અહીંયા પણ સરવાળામાં પણ અહીંયા S30 લાગી જશે. મતલબ આ ત્રણેય રકમોનો સરવાળો એટલે સમ 42 રૂપિયા થશે. 42 રૂપિયા થશે. મતલબ જો કુલ રકમ 42 રૂપિયા થશે. આ દાખલાને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો, એટલે કે બીજી રીતે પણ તમે ઉકેલી શકો. એટલે હવે આગળ ઓર અથવા જુઓ, હવે આ બીજી રીતમાં એટલે કે સેકન્ડ મેથડમાં શું કરવાનું છે? જુઓ આ બીજી રીતમાં જુઓ, સૌપ્રથમ અહીંયા કુલ રકમને ધારી લેવાની છે. સૌપ્રથમ આ કુલ રકમને ધારી લેવાની છે. જુઓ ધારો કે સપોઝ કુલ રકમ એક્સ રૂપિયા થાય છે. જુઓ ફરીથી એકવાર, ધારો કે સપોઝ કુલ રકમ એક્સ રૂપિયા થાય છે. એટલે આ રીતે થયું. પછી હવે આગળ જુઓ, અહીંયા આપણને આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે જુઓ રકમની વહેંચણીનો ગુણોત્તર ખબર છે. આપણને આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર એટલે કે રેશિયો ખબર છે. અને તે કેટલો છે? તો જુઓ તે આ 3:4:7 છે. કેટલો છે? તો જુઓ આ 3:4:7 છે. એટલે હવે આગળ શું કરવાનું હોય છે? તો જુઓ હવે આગળ આ ત્રણેય સંખ્યાનો એટલે કે આ ત્રણેય પદોનો સરવાળો કરવાનો હોય છે. હવે આગળ જુઓ આ ત્રણેય સંખ્યાનો એટલે ત્રણેય પદોનો સરવાળો કરવાનો હોય છે. એટલે જુઓ હવે આગળ આ 3:4:7 બરાબર શું થાય તે લખવાનું છે. હવે આગળ જો આ 3:4:7 બરાબર શું થાય તે મેળવવાનું છે. એટલે હવે આગળ આ સરવાળો કેટલો થશે? તો જો સૌપ્રથમ આ 4:3 કેટલા થશે? તો જો 4:3 7 થશે. પછી આ 7 માં આ 7 આપણે ઉમેરીએ તો જો 7 ને 7 કેટલા થાય? તો જો 7 ને 7 જુઓ 14 થશે. એટલે 14 થશે. 14 થશે એટલે 14 થશે. એટલે આ રીતનું સમજવાનું છે. હવે આગળ જુઓ હવે આગળ કઈ રીતે સમજાશે? તો જુઓ હવે આગળ આ રીતે સમજાશે. જો ધારો કે સપોઝ કુલ 14 રૂપિયા હોય. ટોટલ 14 રૂપિયા હોય. 14 રૂપિયા હોય તો આ 14 રૂપિયામાંથી જો આ પહેલી વ્યક્તિને કેટલા રૂપિયા મળે? તો જો આ પહેલી વ્યક્તિને 3 રૂપિયા મળે. પછી આગળ બીજી વ્યક્તિને કેટલા રૂપિયા મળે? તો જો આ બીજી વ્યક્તિને 4 રૂપિયા મળે. અને ત્રીજી વ્યક્તિને કેટલા રૂપિયા મળે? તો જો ત્રીજી વ્યક્તિને 7 રૂપિયા મળે. બીજા શબ્દોમાં કહીએ તો
બીજા શબ્દોમાં કહીએ તો જો કુલ કુલ જો કુલ એટલે કે ટોટલ કુલ એટલે કે ટોટલ આ 14 ભાગમાંથી 14 ભાગમાંથી જો 3 ભાગ આ જો 3 ભાગ આ પહેલી વ્યક્તિને મળશે પછી આગળ જો 14 ભાગમાંથી જો આ 4 ભાગ આ બીજી વ્યક્તિને મળશે અને તે જ પ્રમાણે જો 7 ભાગ જો 7 ભાગ આ ત્રીજી વ્યક્તિને મળશે એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ જો આ બીજી વ્યક્તિને એટલે કે બીજા નંબરના વ્યક્તિને જો આ આ 14 ભાગમાંથી કેટલા ભાગ મળે છે તો જો આ બીજા નંબરના વ્યક્તિને આ 14 ભાગમાંથી આ 4 ભાગ મળે છે બીજા નંબરના વ્યક્તિને આ કુલ 14 ભાગમાંથી 4 ભાગ મળે છે આ 14 ભાગમાંથી 4 ભાગ મળે છે 14 ભાગમાંથી આ 4 ભાગ મળે છે પણ કોણના જુઓ કોણના 14 ભાગ પણ કોણના 14 ભાગ કોણના 14 ભાગ તો જો આ જો કુલ રકમના થશે આ કુલ રકમના 14 ભાગ થશે આ કુલ રકમના 14 ભાગ થશે મતલબ x ના 14 ભાગ થશે આ x ના 14 ભાગ થશે એટલે અહીંયા આગળ શું લખાશે તો જો અહીંયા આગળ એ આ x ગુણ્યા લખાશે આગળ અહીંયા x ગુણ્યા લખાશે મતલબ આ 14 ભાગ તો થશે પણ કોણના તો જો આ કુલ રકમના એટલે કે x ના આ 14 ભાગ થશે આ x ના 14 ભાગ થશે એટલે નાની જગ્યાએ ગુણાકાર આવશે એટલે નાની જગ્યાએ જો નાની જગ્યાએ આ ગુણાકાર આવશે એટલે હવે આગળ આ આખાને આ રીતે સમજાશે આ આખાને આગળ આ રીતે સમજાશે જો અહીંયા આ જો કુલ રકમ જો આ કુલ રકમ x ના જો આ કુલ રકમ x ના 14 સરખા ભાગ થશે જો આ કુલ રકમ x ના 14 સરખા ભાગ થશે અને આ 14 સરખા ભાગમાંથી જો 4 ભાગ આ 14 સરખા ભાગમાંથી આ 4 ભાગ આ 4 ભાગ આ 4 ભાગ કોને મળશે તો આ 4 ભાગ બીજા નંબરના વ્યક્તિને મળશે આ 4 ભાગ આ બીજા નંબરના વ્યક્તિને મળશે હવે આગળ જો આ બીજા નંબરના વ્યક્તિને જો વાસ્તવમાં એટલે કે એક્ચ્યુઅલમાં કેટલા રૂપિયા મળે છે એટલે કેટલી રકમ મળે છે તે આપણને ખબર છે અને કેટલી રકમ મળે છે તો જો તે આ 12 રૂપિયા મળે છે 12 રૂપિયા મળે છે એટલે હવે આગળ તમે આ આખાને આ આખાને આ 12 સાથે સરખાવી શકો મતલબ આ આખાને તમે આ 12 સાથે એટલે 12 સાથે કમ્પેર કરી શકો મતલબ આ આખાની બરાબર તમે આ 12 એટલે 12 લખી શકો એટલે આ રીતનું આવશે એટલે હવે આ સમીકરણ પરથી તમે આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધી શકો મતલબ કે આ x શું છે આ x શું છે તો આ x આપણે કુલ રકમ ધારેલી હતી આ x આપણે કુલ રકમ ધારેલી હતી એટલે x ની કિંમત જે પણ આવશે એટલે હવે આગળ આ x ની કિંમત જે પણ આવશે તે શું થશે તો તે ડાયરેક્ટ કુલ રકમ જ થશે ડાયરેક્ટ કુલ રકમ જ થશે એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ આ સમીકરણમાં જે પણ કેન્સલેશન થતું હશે તેને કરવા પડશે એટલે જો તેમાં સૌપ્રથમ આ 4 તારી 12 થશે આ 4 તારી 12 થશે એટલે આ રીતનું સૌપ્રથમ કેન્સલેશન થશે પછી આ આગળ નેક્સ્ટ સ્ટેપ જો શું લખાશે તો જો નેક્સ્ટ સ્ટેપમાં જો માટેનું માટે એટલે ફેરફોર સૌપ્રથમ લખાશે પછી આગળ આ x ના x પછી આગળ આપણે જો આ x ની કિંમત મેળવવાની છે આપણે x ની કિંમત એટલે કે વેલ્યુ મેળવવાની છે મતલબ આપણે આ x બરાબર
x બરાબર શું થાય તે મેળવવાનું છે આપણે જો આ x બરાબર શું થાય તે મેળવવાનું છે એટલે જો અહીં અહીંયા જો આ x બરાબર શું થશે એટલે અહીંયા આ x બરાબર આ જો આ 14 ગુણ્યા 3 થશે આ x બરાબર 14 ગુણ્યા 3 થશે મતલબ આ 14 જે છે તે આ ડાબી સાઈડ છેદમાં છે એટલે ભાગાકારમાં છે એટલે આ 14 ને આપણે બીજી સાઈડ લઈ જઈએ જો આ 14 ને આપણે બીજી સાઈડ લાવીએ મતલબ કે આ 14 ને ડાબીથી જમણી સાઈડ લાવીએ તો જો આ 14 ઉપર આવી જશે એટલે અંશમાં આવી જશે મતલબ આ 14 આ 3 સાથે ગુણાઈ જશે મતલબ કે આ x બરાબર આ 14 ગુણ્યા 3 થશે આ x બરાબર આ 14 ગુણ્યા 3 થશે એટલે હવે આગળ જો આ માટેનું માટે પછી આ x ના x પછી આ બરાબર બરાબર પછી જો આગળ 14 અને 3 નો ગુણાકાર કેટલો થશે તો જો 14 અને 3 નો ગુણાકાર જો 14 એ 14 14 2 28 14 તારીખ 42 એટલે કે 42 થશે આ 14 અને 3 નો ગુણાકાર 42 એટલે કે 42 થશે મતલબ x બરાબર 42 થશે x બરાબર 42 થશે મતલબ કુલ રકમ 42 રૂપિયા થશે મતલબ કુલ રકમ આ 42 રૂપિયા થશે એટલે આ 42 રૂપિયા તમારો સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે એટલે તમને આગળ ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો જો આ વિકલ્પ ડી માં એટલે કે ઓપ્શન ડી માં જો આ 42 આપેલા છે આ 42 એટલે 42 આપેલા છે મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ વિકલ્પ ડી 42 રૂપિયા એટલે 42 રૂપિયા થશે એટલે આ જો બીજા સવાલને આ રીતે સમજવાનો છે થેન્ક યુ